હેલો ફ્રેન્ડ્સ હાઉ આર યુ ટુડે વી વી લર્ન એસ માય ફેવરાઈટ નેશનલ લીડર સુભાષચંદ્ર બોઝ માય ફેવરાઈટ નેશનલ લીડર મારા મનપસંદ રાષ્ટ્રીય નેતા નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇઝ માય ફેવરેઇટ નેશનલ હીરો નેતાજી સુભાષચંદ્ર બોઝ મારા મનપસંદ રાષ્ટ્રીય નેતા છે હી વોઝ અ ગ્રેટ પેટ્રિયોટ એન્ડ સેલ્ફલેસ લીડર ઓફ ઇન્ડિયા તે મહાન દેશભક્ત અને ભારતના નિઃસ્વાર્થ નેતા હતા હી વોઝ અ ગ્રેટ સન ઓફ ઇન્ડિયા તે ભારતના મહાન સપૂત હતા હી વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઈટર તે મહાન સ્વતંત્રતાના લડવૈયા હતા હી વોઝ બોર્ન ઓન ટ્વેન્ટી થર્ડ જાન્યુઆરી ઇન નાઇન્ટીન એટી સેવન એટ કટક ઇન ઓરિસ્સા તેમનો જન્મ તેવીસ જાન્યુઆરી ઓગણીસો ને સત્યાવીસમાં ઓરિસ્સાના કટકમાં થયો હતો હિઝ ફાધર વોઝ જાનકીનાથ હુ વોઝ સક્સેસફુલ બેરિસ્ટર તેમના પિતાજી જાનકીનાથ જે ખૂબ જ સફળ વકીલ હતા હિઝ મધર વોઝ પ્રભાદેવી તેમની મમ્મીનું નામ પ્રભાદેવી હતું હું વોઝ પાયસ લેડી તે ખૂબ ધાર્મિક વૃત્તિના સ્ત્રી હતા સુભાષચંદ્ર બોઝ વોઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ સુભાષચંદ્ર બોઝ બચપણથી જ ખૂબ જ હોશિયાર હતા હી ગ્રેજ્યુએટેડ ફ્રોમ સ્કોટિશ ચર્ચ કોલેજ તેમને સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ધેન હી વેન ટુ ઇંગ્લેન્ડ એન્ડ પાસ વ્ર ધ આઈસીએસ એક્ઝામિનેશન અને પછી તે ઇંગ્લેન્ડ ગયા અને આઈસીએસની એક્ઝામ પાસ કરી હી સ્ટુડ ફોર્થ ઇન ધીસ એક્ઝામ ને તે ચોથા નંબરે ઉત્તીર્ણ થયા બટ હી ડીડ નોટ જોઈન આઈસીએસ અંડર ધ બ્રિટિશ ગવર્મેન્ટ પરંતુ તેમને બ્રિટિશ ગવર્મેન્ટના અંડરમાં આઈસીએસ જોઈન્ટ કર્યું નહીં એન્ડ સો હી ડીડ નોટ એક્સેપ્ટ ધ ગવર્મેન્ટ સર્વિસ એટલા માટે તેમણે સરકારી નોકરીની પસંદગી કરી નહીં અથવા સ્વીકારી નહીં કેમ બેક ટુ ઇન્ડિયા એન્ડ જોઈન ધ ફ્રીડમ ફાઇટ તે ભારતમાં પાછા આવ્યા અને સ્વાતંત્ર્યની જે લડત હતી તેમાં ઝંપલાવ્યું બિગેન ટુ ફાઇટ અગેન્સ્ટ બ્રિટિશ શો હી વોઝ કેપ્ટ ઇન જેલ ફોર નંબર્સ ઓફ ટાઈમ્સ તેમણે જે ફ્રીડમ ફાઇટર તરીકેની જે આઝાદીના લડૈયા તરીકેની જે શરૂઆત કરી તેના કારણે અંગ્રેજો તેમને ઘણીવાર જેલમાં પણ નાખ્યા એટલે કે વર્ષો સુધી તે જેલમાં રહ્યા લિટરલી બીકેમ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને પાછળથી તે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રમુખ બન્યા હી લેફ્ટ અવર કન્ટ્રી એન્ડ વિઝિટેડ જર્મની એન્ડ જાપાન તેમણે આપણી કન્ટ્રી આપણો દેશ છોડીને જર્મની અને જાપાનની મુલાકાત લીધી હી ઇન સિંગાપોર હી ઓર્ગેનાઇઝ એન્ડ આર્મી નેમ્ડ ઇન્ડિયન નેશનલ આર્મી સિંગાપોરની અંદર તેમને એક આર્મીની રચના કરી ઇન્ડિયન નેશનલ આર્મી આર્મી કોલ્ડ હિમ નેતાજી અને આર્મી તેમને શું કહીને બોલાવતી નેતાજી ગેવ અ સ્લોગન ટુ હિઝ આર્મી તેણે તેની આર્મીને સ્લોગન આપ્યું દિલ્હી ચાલો એન્ડ જય હિન્દ દિલ્હી ચાલો અને જય હિંદના નારા આપ્યા હી ઇન્સ્પાયર્ડ હિઝ આર્મી ને તે તેની આર્મીને પ્રેરણા આપતા કેવી રીતે થ્રુ હિઝ ગ્રેટ વોર્ડ્સ તેમના મહાન શબ્દોથી તે પોતાની આર્મીને પ્રેરણા આપતા ગીવ મી બ્લડ એન્ડ આઈ વિલ ગીવ યુ ફ્રીડમ એટલે કે હિન્દીમાં તેને કહી શકીએ કે તું મુજે ખૂન દો મેં તુ આઝાદી દૂંગા હી વોઝ ડાઇડ ઓન એટીન્થ ઓગસ્ટ નાઇન્ટીન ફોર્ટી ફાઈવ ઇન અ પ્લેન ક્રેશ ને તેમનું મૃત્યુ અઢાર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ વિમાન દુર્ઘટનામાં થયું હતું બટ સ્ટીલ ઇટ ઇઝ અ મેટર ઓફ ડાઉટ અત્યારે હાલ પણ એ વસ્તુ જે હતી તે ઘટના હતી તે શંકાસ્પદ છે ઇન્ડિડ સુભાષચંદ્ર બોઝ રિમેન્સ લીવ લાઈવ ઇન અવર હાર્ટ ફોર એવર ખરેખર સુભાષચંદ્ર બોઝ ઘણા સમય સુધી આપણા હૃદયમાં જીવિત રહેશે તો વિદ્યાર્થી મિત્રો સુભાષચંદ્ર બોઝ વિશે આપણે આ એસે રાઇટિંગ કરી તો હું આશા રાખું છું કે મિત્રો તમને પસંદ આવી હશે તો સુંદર અક્ષરે નોટબુકમાં લખી શકો છો ગુડ બાય ફ્રેન્ડ્સ